प्रकरण 29 मेड़ा ऊपर कपासना कालामा बपोर ढळवा आवी हती। रामबाई घरनी डेलीए आराम करी रहा हता। एज समये दूधालाल ने विरजी भाई पगेरू दबावता दबावता रामबाई डावरानी दुकाने पहुंच्या अने कहूं, रामभाई अमने पाक्का समाचार मळ्या छे, अर्जण भागीने तमारे त्यां आव्यो छे, माटे गम्मे तेम करीने अर्जण ने हाजर करो। आ बाजू घरमां रहेला अर्जणे आगंतुकोनो अवाज पारखी लीधो। एना मनमां चिंता थवा लागी के हवे शुं थशे। रामभाईना दिलमां भारे फड़को बैठो, छतां एमणे ठावकुं मोढुं राखी मेहमानोनुं स्वागत कर्युं। टेलीमां बेसाड्या અને પોતે પાણી ભરવાને બહાને ઘરમાં ગયા અને અર્જણને ચેતવતા કહ્યું કે તારો ભાઈ અને કાકો તને લેવા આવી પહોંચ્યા છે, ભારે આકરે પાણીએ છે, તું એમ કર, ઘરના આ મેળા ઉપર કપાસના કાલા ભર્યા છે એમાં સંતાઈ જા। અર્જણ ઝટપટ મેળે ચડી ગયો અને કાલાના ઢગલાની પાછળ સંતાઈ ગયો। આ બાજુ રામભાઈએ બંનેને પાણી પાયું। બંનેનો ગુસ્સો થોડો શાંત થયો અને રામભાઈએ કહ્યું, બોલો શું કહેવું છે? બિરજી કાકા બોલ્યા, રામભાઈ અમારો અર્જણ તમારે ત્યાં આવ્યો છે, એને પાછો સોંપો। રામભાઈએ કહ્યું, તમને કોઈએ ખોટી માહિતી આપી છે? બિરજી કાકાએ કહ્યું, રામભાઈ તમે સારા માણસ થઈને જુઠ્ઠું બોલતા નહીં, અમારે તમારા ઘરની જડતી લેવી પડશે। રામભાઈએ કહ્યું, ઘરના દરવાજા ખુલ્લા જ પડ્યા છે, મારી વાત ન મનાતી હોય તો હાલો ઘરમાં અને સગી આંખે ખાતરી કરી લો। બંને જણા રામભાઈની હારે ઘરમાં આવ્યા। આ બાજુ આવતલનો અવાજ સાંભળી કાલાના ઢગલાની પાછળ સંતાયેલા અર્જણનો જીવ પડી કે બંધાયો, પોતે પકડાઈ જાય એની ચિંતા નહોતી, પરંતુ રામભાઈ ખોટા પડે તો એની શી દશા થાય એ ચિંતા અર્જણને સતાવતી હતી। અર્જણ મનોમન મહારાજને પ્રાર્થના કરવા લાગ્યો। આ બાજુ દુદાલાલ અને વિરજી કાકાએ ઘરના એક એક ઓરડાના ખૂણે ખૂણા તપાસ્યા, પણ અર્જણ ક્યાંય દેખાયો નહીં। એમાં અર્જણના કાકાની દ્રષ્ટિ કપાસના કાલા ભરેલા મેળા ઉપર પડી। કાકાને વહેમ ગયો એટલે નિસરણી ચડી મેળા ઉપર પહોંચ્યો। અર્જણ નજીક આવી રહેલા કાકાના એક એક પગલાના અવાજને સાંભળી રહ્યો હતો। અર્જણનો જીવ પડી કે બંધાયો, એણે પોતાના શ્વાસોચ્છવાસ સંભાવી દેવાનો પ્રયાસ કર્યો। કપાસના કાલામાં નાની નાની જીવાતોનો પાર નહોતો। અર્જણના આખા શરીરે જીવાતો ચડવા માંડી હતી, પણ અર્જણે હદ બહારની ધીરજ રાખી, ભારે આત્મનિષ્ઠાપૂર્વક જીવાતના કરડને સહન કરતો રહ્યો, પરંતુ સહેજે સળવળાટ થવા દીધો નહીં। આ બાજુ વિરજી કાકાએ મેળા ઉપર ચારે તરફ દ્રષ્ટિ કરી, એને ઠસોઠસ ભરાયેલા કપાસના કાલા સિવાય કાંઈ દેખાયું નહીં। કાકો નિસરણીથી નીચે ઉતરવા લાગ્યો। જેમ જેમ કાકો નીચે ઉતરતો ગયો તેમ તેમ અર્જણનો જીવ હેઠો બેસતો ગયો। કાકાએ કહ્યું, દુધાલાલ રામભાઈની વાત સાચી છે, અહીં ક્યાંય અર્જણ દેખાતો નથી, હાલો આપણે બીજે તપાસ કરીએ। આટલું કહી રામભાઈની ક્ષમા માંગી બે જણા હાલતા થયા। આ બાજુ અર્જણ ઘણા સમય સુધી કાલામાં જીવાતના કરડને સહન કરતો રહ્યો। સંતોના લક્ષણમાં લખ્યું છે કે સાધુ તિતિક્ષુ હોવા જોઈએ, ભૂખ તરસ ટાઢ તડકો માન અપમાન વગેરે જાત જાતની પીડાઓને સહન કરે એને તિતિક્ષુ કહેવાય। સાધુતાના માર્ગે ચાલેલા અર્જણ માટે આ સમય એની તિતિક્ષાની કસોટી કરનાર હતો અને અર્જણ એમાં ખરો ઉતર્યો હતો। ભાઈ દૂર થયો એટલે અર્જણ કાલાના ઢગલામાંથી બહાર આવ્યો, પણ મેળેથી નીચે ઉતરવાને બદલે મેળે બેસીને જ ભજન કરવા લાગ્યો। રાત્રે વાળુનો સમય થયો,
રામભાઈએ અર્જુનને વાળું માટે નીચે ઉતરવા કહ્યું. અર્જુને કહ્યું, બાપા, મારી ચિંતા કરશો નહીં, મને ભૂખ લાગી નથી, મારે વાળું કરવું નથી, હું અહીંયા બેસીને જ ભજન કરીશ. થોડી રાત વીતી હશે, ત્યાં અર્જુન માટે બીજી ઉપાધિ શરૂ થઈ. મેળે બેઠેલા અર્જુનને કાને રામભાઈ અને એમના ધર્મપત્નીનો સંવાદ સંભળાયો. રામભાઈના પત્ની રામભાઈને ઠપકો આપી રહ્યા હતા. આમ પારકા છોકરાને ઘરમાં સંતાડીને તમે કારણ વગર ઉડતા પાણાને પગ ઉપર શા માટે લ્યો છો? એના સગા વહાલા એને ઘરે તેડી જાય એમાં તમારું શું જાય? રામભાઈએ એમના પત્નીને શાંત કરતા કહ્યું, તું ઊંચેથી લવારો કરમાં, આ વાતમાં તને ગતાગમ નહીં પડે. રામભાઈના પત્ની બોલ્યા, પણ તમને આવી પારકી પંચાયતમાં પડવાનો હરખ કેમ થાય છે? માથાકૂટ મૂકો અને છોકરો જેનો છે એને સોંપી દો. કાલ સવારે કંઈક થશે તો શું જવાબ દેશો? રામભાઈ કહે, તું મૂંગી રહે, મહેરબાની કરીને આ વાત કોઈને ન કરીશ. હું જે કંઈ કરી રહ્યો છું તે સમજી વિચારીને મોટા સાધુઓની આજ્ઞાથી કરી રહ્યો છું. તું શાંત થા, સમય આવે બધી જ વાત હું તને સમજાવીશ. રામભાઈએ ન છૂટકે ઘરવાળાને દાટી મારીને શાંત કર્યા. મેળા ઉપર બેસીને આ સંવાદ સાંભળી રહેલા અર્જુનને થયું કે હવે અહીં રહેવામાં જોખમ છે, પણ ક્યાં જવું એ નાનકડા અર્જુનને સમજાતું નહોતું.